हेलो चिल्ड्रन, सब्जेक्ट इंग्लिश, स्टैंडर्ड 6, सेमिस्टर 2, यूनिट नंबर 4, विल यू वेक अप। अपने आगर वीडियो में एक्टिविटी 1 ए बी सी डी लर्न करे चुके छे। आज अपने एक्टिविटी 2 ए लर्न करीशु। वर्क इन ग्रुप्स, आंसर दिस क्वेश्चंस, प्लान टू सेलिब्रेट द वर्ल्ड एनवायरमेंट डे। वर्ल्ड एनवायरमेंट डे मीन्स विश्व पर्यावरण दिवस ने उजवणीनो आयोजन करवानो छे। तेना माटे केटलाक प्रश्नोना जवाब आप्या छे, प्रश्नो आपेला छे जेना जवाब तमारे चूज करवाना छे ग्रुप साथे डिस्कस करीने। नंबर 1, वेन इज द वर्ल्ड एनवायरमेंट डे सेलिब्रेटेड। आपणे विश्व पर्यावरण दिवस क्यारे उजवणी करता हता? तो क्यों आवे? ऑप्शन नंबर ए 5th January, ऑप्शन नंबर बी 5th September, ऑप्शन नंबर सी 5th June। तो डियर चिल्ड्रन, आपसे ऑप्शन नंबर सी 5th June। सेकेंड क्वेश्चन छे, वेन विल यू सेलिब्रेट द वर्ल्ड एनवायरमेंट डे। तमे क्या करशो એ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તમે ક્યાં કરશો? ઇન ધ હાઉસ, ઇન ધ સ્કૂલ કે ઇન ધ થિયેટર? તો ક્યાં કરશો? ઇન ધ સ્કૂલ। 3 નંબરમાં છે, વોટ વિલ યુ ડુ ઓન ધીસ ડે? તમે એ દિવસે શું કરશો? પ્લાન્ટ ટ્રીસ, વૃક્ષો વાવશો, પ્લક ફ્લાવર્સ, ફૂલો ઝૂડશો, શાઉટ લાઉડલી, જોરથી બૂમ પાડશો, પ્લાન્ટ ટ્રીસ એટલે કે વૃક્ષો ઉગાડશો। નંબર 4, વિચ કોમ્પિટિશન્સ વિલ યુ અરેન્જ ઓન ધીસ ડે? એ દિવસે તમે કઈ સ્પર્ધાનું આયોજન કરશો? 100 મીટર રેસ, ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધા, સિંગિંગ કોમ્પિટિશન કે ગાવાનું સ્પર્ધા? તો ઇલોક્યુશન કોમ્પિટિશન આવશે। તો અહીંયા એક્ટિવિટી 2 એ જે ઓપ્શનવાળા ક્વેશ્ચન હતા તે આપણે કમ્પ્લીટ કર્યા છે। હવે એક્ટિવિટી 2B, જેમાં રીડ ધ ટેબલ, આન્સર ધ ક્વેશ્ચન્સ, નીચેનું ટેબલ વાંચો અને પ્રશ્નોના જવાબ લખો। સ્ટોલ્સ નંબર 1-10, એક્ટિવિટી એટલે એમનું કાર્ય, નેમ ઓફ ધ કોઓર્ડિનેટર એટલે એમના મદદનીશ જે છે, હેલ્પર એ સહાયક એ એમના નામ આપેલા છે। પેપર વર્ક કોણ કરશે? મિસ સુશીલાબેન પટેલ। ક્લે વર્ક મિસ સબેરા બેબી સિદત્ત। થર્ડમાં છે એક્શન સોંગ્સ, મિસ હેમલતાબેન પરમાર। ફોર નંબરમાં છે પ્લે ઓર ડ્રામા, મિસ્ટર બિપિન પારેખ। ફાઇવ નંબરમાં છે સ્ટોરી ટેલિંગ, મિસ પ્રકાશ પરમાર। સિક્સ નંબરમાં છે પેસ્ટ વર્ક, મિસ નિમિષાબેન પટેલ। સેવન નંબરમાં છે પેઇન્ટિંગ, મિસ્ટર ચક્કાભાઈ ચૌધરી। એઇટ નંબરમાં છે રંગોલી, મિસ રીટાબેન ખેર। નાઇન નંબરમાં છે સાયન્સ એક્સપેરિમેન્ટ, મિસ અનિતાબેન ચૌહાણ। ટેન નંબરમાં છે ફની ગેમ્સ, મિસ્ટર જસવંત સિંહ ખેર। તો અહીંયા આપણે આ ડિટેલ રીડ કરી દીધી છે। હવે તેના ક્વેશ્ચન આપેલા છે 5, તેના આપણે આન્સર આપવાના રહેશે। તમારી પાસે ડિયર ચિલ્ડ્રન ટેક્સ્ટ બુક હોય તો ઓપન કરીને રાખો, જેથી બાજુના પેજમાં જે ક્વેશ્ચન આપેલા છે તેના આન્સર આપણે ઇઝીલી લખી શકીએ। ક્વેશ્ચન્સ નંબર 1, હાઉ મેની સ્ટોલ્સ વિલ ધેર બી એટ બાલમેલા? આ એક બાલમેલાની ડિટેલ હતી, કેટલા સ્ટોલ્સ હતા? તો 10 હતા, તો આપણો આન્સર રહેશે। તો અહીંયા ક્વેશ્ચનની અંદર ધેર આપેલું હોય તો આપણો આન્સર આ પ્રમાણે બનશે, ધેર વિલ બી 10 સ્ટોલ્સ, હાઉ મેની જગ્યાએ 10 સ્ટોલ્સ એટ ધ બાલમેલા। સેકન્ડ નંબરનું ક્વેશ્ચન છે, વેર વિલ યુ ગો ફોર પેઇન્ટિંગ?
पेइंटिंग माटे तमारे कया स्टॉल्स पर जवू पड़े एनो प्रश्न नो मिनी गेम छे कि कया स्टॉल्स नंबर पर जवू पड़े। तमे एक्टिविटी 2B ना जे टेबल आप्यु छे तेमा जुओ कया नंबर मां स्टॉल छे पेइंटिंग नो 7 नंबर मां। तो आपणे लखीशुं यू नी जग्याए आई विल गो टू स्टॉल नंबर 7 फॉर पेइंटिंग। थर्ड मां छे क्वेश्चन हु विल बी द कोऑर्डिनेटर ऑफ द एक्शन सॉन्ग स्टॉल्स। एक्शन सॉन्ग मां कोऑर्डिनेटर कोण छे तो मीस हेमलता बेन परमार। हुनी जग्याए आंसर बाकी बधु एमना एम। क्वेश्चन नंबर 4 जिगर वॉन्ट्स टू डू साइंस एक्सपेरिमेंट मेंट्स वेर विल ही गो। जिगर ने साइंस ना एक्सपेरिमेंट करवा छे ते क्या जशे तो जिगर मीन्स ही विल गो टू स्टॉल नंबर 9। क्वेश्चन नंबर 5 What will you make of paper? पेपर माथी तमे शू बनावशो? What will you make of paper? आपणे पेपर माथी बोर्ड्स बनावी शकीए, शीप्स बनावी शकीए, कैप्स, फ्लावर्स एक्सेट्रा। नाउ एक्टिविटी 2C रीड द सेंटेंसेस राइट योर आंसर्स। निसर कीप्स अ बर्ड इन अ केस। निसर्गे एक पक्षी ने पिंजरामां राख्युं। वॉट विल यू डू तमे शू करशो। तमे हो तो तमे शू करो एने पिंजरामां पूरी दीधुं छे एक पक्षी ने शू करशो। आई विल ओपन द केस एंड फ्री ध बर्ड। तो पांजरું ખોલીશ અને પક્ષીને ફ્રી કરી દઈશ। સેકન્ડ નંબરમાં છે ચિલ્ડ્રન આર ટ્રાઇંગ ટુ સેવ અ ટ્રી। બાળકો વૃક્ષોને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે કરે છે। વોટ વિલ યુ ડુ તમે શું કરશો। આઈ વિલ હેલ્પ ધેમ। ક્વેશ્ચન નંબર 3 હિતેશ યુઝિસ ધ સન એનર્જી। Will you use the sun energy? How? Give example. અહીંયા હિતેશ સોલર એનર્જીનો યુઝ કરે છે। તમે પણ સોલર એનર્જીનો યુઝ કરવો હોય તો કેવી રીતે કરો તેના એક્ઝામ્પલ આપો। તો આપણે સોલર એનર્જીનો યુઝ કરવા માટે સોલર કુકર યુઝ કરી શકીએ એન્ડ સોલર લાઇટિંગ, સોલર એનર્જી ફોર લાઇટિંગ હાઉસ માટે આપણે યુઝ કરી શકીએ છીએ। અહીંયા આન્સર આવશે યસ આઈ વિલ યુઝ સોલર એનર્જી। એક્ઝામ્પલ છે 1 આઈ વિલ યુઝ અ સોલર કુકર ફોર કુકિંગ। સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ છે આઈ વિલ યુઝ સોલર એનર્જી ફોર લાઇટિંગ ઓફ માય હાઉસ। આપણા ઘરમાં લાઇટિંગ માટે તેનો યુઝ કરી શકીએ છીએ। લાસ્ટ ક્વેશ્ચન છે ધરમ ઓલવેઝ યુઝિસ પ્લાસ્ટિક બેગ્સ। હંમેશા ધરમ છે ને એ પ્લાસ્ટિક બેગ જ યુઝ કરે છે। વિચ બેગ વિલ યુ યુઝ। તમારે કઈ બેગ યુઝ કરવી જોઈએ, ક્લોથ, કાપડની, પેપર ઓર પ્લાસ્ટિક બેગ, તમારે કઈ બેગ યુઝ કરવી જોઈએ? તો આઈ વિલ યુઝ ક્લોથ બેગ્સ ઓર પેપર બેગ્સ। તો અહીંયા આ પ્રમાણે આન્સર આવશે અને નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ એક્ટિવિટી લર્ન કરીએ।